गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ सरदार पटेल एज्युकेशनल इंस्टिट्यूट श्रीमती MS लाखाणी कन्या विद्यालय में धोरण 9 में साइंस टीचर तरीके फरज बजाऊ छू। लास्ट लेक्चर नी अंदर आपणे कोषनी लाक्षणिकता में कोष दीवाल, कोष रस अने कोष केन्द्र विषय अभ्यास छे करी चूक्या छीए। तो आपणे जोयुं हतुं के कोषनी अंदर छे ई कोष केन्द्र आवेलू होय छे, कोष केन्द्र पटल आवेलू होय छे, कोष रस आवेलू होय छे, कोष रस पटल आवेलू होय छे, कोष दीवाल आवेली होय छे, बराबर। त्यारबाद एनी अंदर घणी बधी कोषीय अंगिकाओनो पण छे समावेश छे થતો હોય છે। તો આજે આપણે આ લેક્ચરની અંદર કોષીય અંગિકાઓનો અભ્યાસ છે કરવાનો છે। તો કોષની અંદર રહેલી જે કોષીય અંગિકાઓ છે, બરાબર, કેટલી કેટલી અંગિકાઓ છે એનો જ અભ્યાસ છે આપણે આજે કરીશું। બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ છે ધરાવતા હોય છે। બાહ્ય પર્યાવરણ એટલે કે આજુબાજુનું જે પર્યાવરણ છે એનાથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ, એટલે કે વનસ્પતિ કોષ છે, પ્રાણી કોષ છે, બરાબર, એ પ્રત્યેક કોષ છે તેમની ફરતે પટલ છે ધરાવતું હોય છે। એટલે કે કોઈ કોષ છે એને કોઈ નુકસાન ન પહોંચે એટલા માટે થઈને એ બાહ્ય એટલે કે બહારની બાજુએ છે એ કઠણ અથવા તો બરડ આવરણ છે એ ધરાવતું હોય છે। બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અને જટિલ કોષો છે એ ધરાવતા હોય છે। એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ કે બહુકોષીય સજીવો છે, ધારો કે આપણે માનવી છે, બરાબર, તો બહુકોષીય સજીવો છે તેમની જટિલ રચના, બરાબર, એની જે જટિલ રચના છે એની અંદર આવેલી જે જટિલ રચના છે બહુકોષીય સજીવની અંદર તે કાર્યોને જરૂરિયાતને પહોંચી વળવા માટે જટિલ કોષો છે એટલે કે ઘણા બધા કોષો છે એ ધરાવતી હોય છે, જે વિવિધ રાસાયણિક પ્રક્રિયા છે એ દર્શાવે છે। વિવિધ રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહેશું, તો કે એક દ્રવ્ય હોય અથવા તો બીજું દ્રવ્ય હોય, બરાબર, એ બંને દ્રવ્ય જ્યારે ભેગા કરીએ છીએ અને ત્રીજું દ્રવ્ય બને છે એને આપણે શું કહેશું, તો કે રાસાયણિક પ્રક્રિયા છે એ કહી શકાય। આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષપટલથી આવરિત નાની રચના છે ધરાવતું હોય છે। એટલે કે આપણે જોઈએ, તમને લોકોને આ એક પ્રાણી કોષ છે એ આપેલો હોય છે, બરાબર, તો આ પ્રાણી કોષની અંદર તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે, બરાબર, પછી કોષ રસ પટલ આવેલું હોય છે। ત્યારબાદ આપણે અંદર જોઈએ તો કે કોષીય અંગિકા, કોષીય અંગિકાઓ છે આપણે જોઈએ તો કે લાઇસોઝોમ છે, કણાભસૂત્રો છે, ગોલગી પ્રસાધન છે, બરાબર, આ જે બધી અંગિકાઓ છે એને આપણે કોષીય અંગિકાઓ તરીકે છે ઓળખી શકીએ છીએ। તો આપણે જોઈએ આ એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષ એવી છે કે જેને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે। તો આપણે ગયા લેક્ચરમાં છે એ જોઈ ચૂક્યા છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ આપણે કોને કહેશું, તો કે જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું ન હોય, બરાબર, અથવા તો કોષ કેન્દ્ર પટલનો અભાવ જોવા મળતો હોય તેને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે છે ઓળખી શકીએ છીએ। જ્યારે એની સામે આપણે જોઈએ તો સુકોષ કેન્દ્રીય કોષ, તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે જોઈએ તો કે કોષ કેન્દ્ર પટલ છે આવેલું હોય છે અથવા તો એની હાજરી જોવા મળે છે એને આપણે શું કહેશું, તો કે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે છે આપણે ઓળખી શકીએ છીએ। ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ લઈએ, તો કે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર કોષીય અંગિકાઓ આવેલી હોતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર કોષીય અંગિકાઓ જેવી કે લાઇસોઝોમ, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, ગોલગી પ્રસાધન જેવી કોષીય અંગિકાઓનો સમાવેશ છે થતો હોય છે, બરાબર। એટલે અહીંયા શું કીધું છે કે આ એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષની એવી છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષને કોષથી છે અલગ કરે છે। એટલે કે તમને લોકોને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત છે સમજાઈ જશે અથવા તો અલગ આપણે છે એને કહી શકીએ છીએ। આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે, એટલે કે આપણે જોઈએ તો આ જે કોષની અંદર કોષીય અંગિકાઓ છે એ અમુક કોષીય અંગિકા એવી હોય છે કે જે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા છે આપણે જોઈ શકીએ છીએ, બરાબર। આગળ જોઈએ તો કે આપણે કોષ કેન્દ્ર માટે અગાઉના વિભાગમાં છે એ સમજ્યા છે કોષ કેન્દ્ર, બરાબર, કોષની અંદર જે સેન્ટરમાં બિંદુ આવેલું હોય છે, બરાબર, તો જે સેન્ટરમાં જે પોઈન્ટ આવે છે એને શું આપણે કહેશું, તો કે કોષ કેન્દ્ર તરીકે છે ઓળખીએ છીએ। હવે કેટલીક અગત્યની કોષીય અંગિકાઓને ઉદાહરણ તરીકે આપણે અહીં ચર્ચા છે કરીશું, એટલે કે આપણે જોઈએ કે કોષીય અંગિકાઓ છે એ કઈ કઈ આવેલી હોય છે કોષની અંદર। તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કે અંતઃકોષ રસજાળ, ગોલગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્રો,
रंजक कणों अने रसधान्यों। आज मैं अंडरलाइन करी है ई तमारे शू कहेवानुं छे तो के कोषनी अंदर आवेली कोषीय अंगिकाओ कई कई है तो के अंतकोषरसजाळ, गोल्गी प्रसाधन, लाइसोजोम्स, कणापसूत्र, रंजक कणों अने रसधान्यों। આપણે આગળ જોઈએ કે તેઓ અગત્યની અંગિકાઓ છે કારણ કે તેઓ કોષોમાં કેટલાક ઘણા વિશિષ્ટ કાર્યો છે એ કરે છે। આપણે જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે જે કોષીય અંગિકાનો અભ્યાસ છે કરવાનો છે એમાં આપણે સૌ પ્રથમ આપણે લઈએ તો કે અંતઃકોષરસજાળ છે એનું પણ એક કાર્ય હોય છે કે એ શું કાર્ય કરે છે કોષની અંદર। પછી તો કે ગોલ્ગી પ્રસાધન છે એ કોષની અંદર શું કાર્ય કરે છે બરાબર। તો આ બધા જ આ બધી જ જે કોષીય અંગિકાઓ છે એક પ્રકારની વિશિષ્ટ કાર્ય છે એ કરતી હોય છે જે આપણે આગળના ટોપિકમાં છે એ અભ્યાસ કરીશું। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે સૌ પ્રથમ પહેલી કોષીય અંગિકા છે અંતઃકોષરસજાળ। અંતઃકોષરસજાળ આપણે એને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે પણ છે ઓળખી શકીએ છીએ બરાબર। તો આપણે જોઈએ કે અંતઃકોષરસજાળ પુટ્ટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના છે એ ધરાવે છે। તમને લોકોને એક માર્કના ક્વેશ્ચનમાં છે એ પૂછાઈ શકે કે અંતઃકોષરસજાળની રચના છે એ કઈ ટાઈપની હોય છે, કેવા પ્રકારની હોય છે, તો કે અંતઃકોષરસજાળ છે એ પુટ્ટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના છે એ ધરાવે છે। નલિકામાં એટલે કે તમે નળાકાર આકાર છે એ જોયો હશે બરાબર। તો નલિકાઓની મોટી આવૃત જાળી એટલે કે ચેક્સ ચેક્સ બરાબર જાળીરૂપ છે રચના જોવા મળતી હોય છે। તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટ્ટિકાઓ છે એવી રચના છે ધરાવે છે। લાંબી નલિકામાં એટલે કેવી, તો કે આપણે સમાંતર બરાબર સમાંતર નળાકાર એક હોય બરાબર એવી ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટ્ટિકા જેવી રચના છે એ ધરાવે છે। અંતઃકોષરસજાળની પટલીય સંરચના કોષ રસપટલની સંરચનાને સમાન સ્વરૂપે છે એ જોઈ શકાય છે। તો કોષરસપટલની જે રચના આપણને જોવા મળે છે એવી જ કોની હોય છે, તો કે અંતઃકોષરસજાળની રચના છે એ જોવા મળતી હોય છે। અહીંયા આપણે જોઈએ તો કે અંતઃકોષરસજાળ છે એ બે પ્રકારની છે, કઈ કઈ, તો કે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસજાળ। અંતઃકોષરસજાળ છે એ બે પ્રકારની છે, કઈ, તો કે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસજાળ અને બીજી છે લીસી અંતઃકોષરસજાળ, અથવા તો આપણે એને RER પણ તરીકે ઓળખી શકીએ અને બીજું છે SER। તમે RERનું ફૂલ ફોર્મ છે અથવા તો પૂરું નામ છે તમને એક્ઝામની અંદર પૂછાઈ પણ શકે એક માર્કમાં, તો RER એટલે શું થશે, તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બરાબર, અને લીસી અંતઃકોષરસજાળને આપણે શું કહેશું, તો કે SER। S એટલે કે સ્મૂધ, E એટલે કે એન્ડોપ્લાઝમિક અને R એટલે કે રેટિક્યુલમ, એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। અહીંયા આપણે જોયું તો કે અંતઃકોષરસજાળના બે પ્રકાર છે, ખરબચડી અંતઃકોષરસજાળ અને લીસી અંતઃકોષરસજાળ। આપણે આગળ જોઈએ તો કે RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે દર્શાવે છે કારણ કે તે કણોની રચના ધરાવે છે જેને રિબોઝમ્સ તરીકે ઓળખી શકાય છે બરાબર। રિબોઝોમ્સ એ ક્યાં જોવા મળશે, તો કે ખરબચડી અંતઃકોષરસજાળ છે એની અંદર આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદરથી આપણે આ જોઈએ છીએ તો એક જે કણોની રચના જોવા મળે છે બરાબર, એક સાથે કણોની રચના જોવા મળે છે એને આપણે શું કહેશું, રિબોઝોમ્સ તરીકે છે એ ઓળખી શકીએ છીએ। તે ER એટલે કે શું, તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બરાબર, અંતે અંતઃકોષરસજાળની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલી હોય છે, એટલે કે એક કણ છે બીજા સાથે જોડાયેલો હોય છે, બીજો કણ છે ત્રીજા સાથે, એવી રીતે બધા કણો છે એકબીજા સાથે છે જોડાયેલા હોય છે જેને આપણે રિબોઝોમ્સ તરીકે છે ઓળખીએ છીએ। રિબોઝોમ્સ જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે એ ધરાવે છે, એટલે કે આ એક ઘણા બધા કોષો એકસાથે જોડાયેલા હોય છે બરાબર, તો એની આખી એક સપાટી બને છે અને એ સપાટી છે એ શું કરે છે, તો કે એની અંદર રહેલા કોષો કેવા હોય છે, તો કે સક્રિય હોય છે બરાબર, અને તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે એ ધરાવતા હોય છે। અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે। SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે। પહેલું શું થશે, તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે, જ્યારે SER છે એ શું કરશે, તો કે ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવાનું મદદરૂપ થશે।
કોષોના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું પણ નિર્માણ છે એ કરે છે, એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, લીસી અંતકોષ રસજાળ છે, બરાબર, એ કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું પણ નિર્માણ છે એ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસપટલના બંધારણમાં પણ મદદરૂપ છે એ થતા હોય છે. આ ક્રિયાપટલનું જૈવ સંશ્લેષણ તરીકે છે એ ઓળખી શકાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે કોષની અંદર છે. અન્ય ઘણા બધા પ્રોટીન્સ આવેલા હોય છે અથવા તો લિપિડ્સ આવેલા છે, એ શું કાર્ય કરે છે, તો કે ઉત્સેચક અને અંતસ્ત્રાવોનું તરીકેનું કાર્ય કરે છે. અલબત્ત એટલે કે કદાચ વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં ઘણી વિવિધતા છે એ જોવા મળતી હોય છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. એટલે આપણે સૌ પ્રથમ આપણે એની રચના જોઈએ, બરાબર, કે અંતઃકોષરસ જાળની છે એ રચના કેવી હોય છે, તો કે અંતઃકોષરસ જાળની રચના છે પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરી જાળીરૂપ રચના છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓની જેવી રચના છે એ ધરાવતી હોય છે. તમે અહીંયા છે એ પ્રાણી કોષની અંદર તમે લોકો જોઈ શકો છો કે અહીંયા જે છે એ લિસિક અંતઃકોષ રસજાળ છે એ તમે અહીંયા જોઈ શકો છો, અને એ જ રીતે છે ખરબચડી અંતઃકોષ રસજાળ, બરાબર, એટલે કે RER અને આ જે છે એ SER. આપણે અહીંયા આપણે જોયું તો કે સૌ પ્રથમ પહેલી અંગી કોષી અંગિકા કઈ હતી, તો કે અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળની એની રચના જોઈ, ત્યારબાદ એના બે પ્રકાર જોયા, લિસી અંતઃકોષ રસજાળ અને ખરબચડી અંતઃકોષ રસજાળ, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષ રસજાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય છે એ કરતી હોય છે. તમને લોકોને એક માર્કમાં પ્રશ્નોમાં છે એ પૂછાઈ શકે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે છે એ અંતઃકોષ રસજાળ છે એ શેનું વહન કરે છે, તો કે દ્રવ્યોનું વહન છે એ માર્ગ તરીકેનું કાર્ય છે એ કરે છે. કોષોની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષીય બંધારણ સપાટી પૂરી પાડે છે. તમે લોકો જોઈ શકો છો અહીંયા તમને એક વનસ્પતિ કોષ છે એ આવેલો છે, બરાબર, એની અંદર પણ તમે લીસી અંતઃકોષ રસજાળ અને ખરબચરી અંતઃકોષ રસજાળ છે અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળ છે એ તમે જોઈ શકો છો. પૃષ્ઠવંશી પ્રાણીઓ યકૃતના કોષોની SER એટલે કે લીસી અંતઃકોષ રસજાળના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષારી બનાવવાની અગત્યની ભૂમિકા છે એ ભજવે છે. આ હતું આપણું અંતઃકોષ રસજાળ. ત્યારબાદ આપણે લઈએ છીએ બીજી કોષીય અંગિકા. બીજી કોષીય અંગિકા છે ગોલ્ગી પ્રસાધન. તો આપણે તમે લોકો અહીંયા વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી પ્રસાધન છે એ જોઈ શકો છો, બરાબર, ગોલ્ગી પ્રસાધન છે તમે અહીંયા સરળતાથી છે એ જોઈ શકો છો. તો જોઈએ આગળ કે ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા છે કરવામાં આવ્યું હતું. એટલે કે ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન છે એને કઈ રીતે વર્ણવેલું હતું, એ કયા વૈજ્ઞાનિકે દર્શાવેલું હતું, તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે છે દર્શાવેલું હતું. તમને એક માર્કમાં ક્વેશ્ચનમાં અથવા તો MCQની અંદર છે આ પ્રશ્ન પૂછાઈ શકે. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. પટલ દ્વારા એટલે કે ઘણા બધા આવરણ છે આવેલા અંદર હોય છે. તે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકયુક્ત રચના જોવા મળે છે. એની રચના આપણે આગળ છે એ જોઈએ, તો કે આ જે ગોળગી પ્રસાધન છે એની રચના કેવી તમને જોવા મળશે, તો કે થપ્પી જેવી જે રચના છે એ જોવા મળતી હોય છે. કેવી થપ્પી જેવી, તો કે એકબીજાને સમાંતર એટલે કે આપણે આડી કેમ થપ્પી હોય એ રીતે છે એ ગોઠવાયેલી પુટિકા હોય તો રચના જોવા મળે છે. અને આ પુટિકાને સિસ્ટરની તનિક તરીકે ઓળખવામાં આવે છે. તમને લોકોનામાંથી હજી એક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે સિસ્ટરની એટલે શું, સિસ્ટરની કોને કહે છે, તો આપણે એમ લખી શકીએ કે જે ગોળગી પ્રસાધનની અંદર એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાયુક્ત રચના જે જોવા મળે છે, અને આવી જે પુટિકાયુક્ત રચના છે એને આપણે સિસ્ટરની તરીકે છે ઓળખી શકાય છે.
આ પટલો કેટલીકવાર અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે. અંતઃકોષરસ ઝાડમાં આપણે જોયું કે લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ સાથે ગોળગી પ્રસાધન છે, બરાબર, એના પટલો છે એકબીજા સાથે કેવા હોય છે તો કે જોડાયેલા હોય છે. તેથી જ તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ છે બનાવે છે. ગોળકી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. આ એનું એક કાર્ય છે. તમને લોકોને એક માર્કના બે માર્કના ક્વેશ્ચનમાંથી પૂછાઈ શકે કે ગોળકી પ્રસાધનનું કાર્ય છે એ જણાવો, તો એમાં શું આવશે તો કે દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. પુટ્ટિકાઓ એટલે જે તમે સમાંતર થપ્પીઓ જે જોઈ હતી, બરાબર, એ પુટ્ટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કઈ રીતે કરવું અને એનું રૂપાંતરણ કઈ રીતે કરવું અને તેમાં તેનો સંગ્રહ કરવાના જે કાર્યો છે એ ગોળકી પ્રસાધન છે એ કરે છે. કેટલાક કિસ્સાઓમાં ગોળકી પ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ છે એ કરતી હોય છે. ગોળકી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલી હોય છે. આપણે જોયું કે અંતઃકોષરસ ઝાડે શું સંકળાયેલું હોય છે તો કે ગોળકી પ્રસાધન સંકળાયેલું હોય છે. પછી તો કે આપણે ગોળકી પ્રસાધન જોઈ લીધું તો કે ગોળકી પ્રસાધન છે એ લાઇસોઝોમ સાથે સંકળાયેલું હોય છે, બરાબર. એટલે આની અંદર છે કોષની અંદર ઘણી બધી કોષીય અંગિકાઓ આવેલી હોય છે જે એકબીજા સાથે છે એ કમ્બાઈન અથવા તો એકબીજા સાથે જોડાયેલી રહેલી હોય છે. આપણે આજે છે એ બે કોષીય અંગિકાઓ જે કઈ કઈ તો કે અંતઃકોષરસ ઝાડ અને ગોળકી પ્રસાધન. તો હજી આપણે લઈએ તો કે લાઇસોઝોમ્સ જોઈએ તો કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ છે કાર્ય કરતું હોય છે. એટલે કે આપણે કે માનવીની અંદર જે છે એ ખરાબ કચરો હોય, બરાબર, અથવા તો આપણે કોઈ બી ઝેરી દ્રવ્યો હોય એને આપણે બહાર નિકાલ કરવા માટે મળદ્વાર દ્વારા છે આપણે નિકાલ છે એ કરી શકીએ છીએ. ઉત્સર્જન તંત્ર દ્વારા છે આખું પ્રોસેસર થઈને આપણે બહાર છે કચરો કાઢી શકીએ છીએ. તો એ જ રીતે કોષની અંદર પણ એક લાઇસોઝોમ નામની કોષીય અંગિકા આવેલી હોય છે જે કોષની અંદર રહેલા જે નકામો કચરો હોય છે, બરાબર, ઝેરી દ્રવ્ય હોય છે એનો નિકાલ કરવામાં છે એ આ અગત્યની ભૂમિકા છે એ ભજવે છે. તો આપણે જોઈએ કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ છે ઓળખી શકાય છે. કોઈપણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ મદદરૂપ થાય છે. આપણે જોઈએ કે કોઈપણ એક કોષ લઈએ અને એ કોષને કોઈપણ પ્રકારનું છે એ નુકસાન પહોંચ્યું હોય, બરાબર, તો એ જે કોષનું જે નુકસાન પહોંચ્યું હોય એ ભાગ કેવો થઈ જશે, બરાબર, તો કે એ આખો છે એ કેવો થઈ જશે, તો એ જે અંગિકા હોય એનું આપણે પાચન છે એ કોણ કરશે તો કે લાઇસોઝોમ કરશે. અને સ્વચ્છ આખો કોષ છે એ કોણ કરશે તો કે આખો જે કોષ છે એને સ્વચ્છ કરીને લાઇસોઝોમ આવું કાર્ય છે એ કરે છે. જેવા કે બેક્ટેરિયા ખોરાક જૂની અંગિકાઓનો જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. આપણે જોઈએ કે કોઈ ખરાબ વાસી વસ્તુ હોય તો બેક્ટેરિયા છે ખોરાક છે જૂની અંગિકા એટલે કે બહુ વધારે પડતા સમય સુધી ખોરાક રહેલો હોય, બરાબર, અથવા તો નાશ થવાને આવ્યો એટલે કે સાવ બગડી ગયેલું હોય એમાંથી ફૂગ વળી ગઈ હોય તો એનું જે છે લાઇસોઝોમ છે એ વિઘટન કરે છે અને એને નાના નાના ટુકડાઓમાં છે એ ફેરવે છે અને નાના નાના ટુકડામાં ફેરવીને લાઇસોઝોમ છે એનું પાચન કરે છે, બરાબર. તો કારણ કે તેઓ પાચન માટે સક્રિય ઉત્સેચકો પણ ધરાવે છે અને જે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા છે એ ધરાવે છે. તેથી આપણે એને શું કહી શકીએ, બરાબર, તો આપણે જોઈએ કે એને આપણે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ્ત સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આપણે જો કોષ છે એની અંદર આપણે કોઈ પણ કાર્બનિક દ્રવ્યો છે એ અંદર જલીય દ્રાવણ અથવા તો જલીય દ્રવ્ય આવેલું હોય છે તો કોષ છે એ ચયાપચય એટલે જ્યારે પાચન કરે છે એમાં જો કોઈ વિક્ષેપ અથવા તો કોઈ એમાં કોઈ વિક્ષેપ ઊભો થાય તો એ જે લાઇસોઝોમ છે એ પોતાના જ કોષનું છે એ પાચન અથવા તો એને છે એ ખાઈ જાય છે અથવા તો પાચન છે એ કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને છે અથવા તો કોઈ કોષ હોય છે એને કોઈ નુકસાન પહોંચે છે ત્યારે લાઇસોઝોમ શું કરે છે તો કે લાઇસોઝોમ છે એ તૂટે છે અને તે પોતાના જ કોષનું છે અથવા તો તે પોતાના જ ઉત્સેચક દ્વારા પોતાના જ કોષનું છે એ પાચન કરી નાખે છે. આથી જ લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો તમને લોકોને બે માર્ક અથવા તો ત્રણ માર્કના કારણમાં છે પૂછાઈ શકે
કે લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે શા માટે ઓળખવામાં આવે છે? અથવા તો નાના નાના એક ક્વેશ્ચનમાં પણ તમને પૂછાઈ શકે કે આત્મઘાતી કોથળી તરીકે કોને ઓળખવામાં આવે છે, તો એમાં શું આવશે? તો કે લાઇસોઝોમ્સ. આગળ જોઈએ તો કે સંરચના કે લાઇસોઝોમ આવરિત પટલીય કોથળી જેવી રચના છે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે અને આ ઉત્સેચકો કણિકામય એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા છે નિર્માણ છે પામતી હોય છે. બરાબર, તો આજના લેક્ચરની અંદર આપણે જોઈએ તો કે આજના લેક્ચરની અંદર આપણે ત્રણ અંગિકાઓ જોઈએ. કઈ કઈ? તો કે અંતઃકોષરસજાળ, ગોલ્ગી પ્રસાધન અને લાઇસોઝોમ્સ. બરાબર, તો આપણે આજના લેક્ચરમાં છે આટલું છે રાખીએ છીએ. કાલના હવે આગળના પછીના લેક્ચરની અંદર આપણે જે કોષીય અંગિકા બાકી રહી છે એનો અભ્યાસ છે કરીશું. બરાબર, તો આજનું હોમવર્કમાં આપણે જોઈએ કે આજના હોમવર્કની અંદર હું તમને જે ક્વેશ્ચન લખાવું છું એ તમારે ફેરબુકની અંદર નોટ કરવાના રહેશે. બરાબર, તો સૌ પ્રથમ આપણે લખીએ કોષની અંદર આવેલી કોષીય અંગિકાઓના નામ છે જણાવો. ત્યારબાદ અંતઃકોષરસજાળ વિશે ટૂંક નોંધ લખો. અંતઃકોષરસજાળ વિશે ટૂંક નોંધ લખો. તમારે અહીંયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ પણ છે દોરવાની રહેશે. બરાબર, ત્યારબાદ ગોળગી પ્રસાધનની અંદર આપણે નાના નાના પ્રશ્નો લઈએ તો કે ગોળગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન ક્યાં વૈજ્ઞાનિકે કર્યું હતું? ત્યારબાદ સિસ્ટરની કોને કહે છે. ત્યારબાદ પછીનો ક્વેશ્ચન છે ગોળગી પ્રસાધનનું કાર્ય જણાવો. અને છેલ્લો પ્રશ્ન છે લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે શા માટે? બરાબર, તો આજના લેક્ચરની અંદર મેં તમને જેટલા ક્વેશ્ચન છે એ લખાવેલા છે જે તમારે ફેરબુકની અંદર નોટ કરવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે આજે હું નોટ કરાવતી જાઉં છું બધા ક્વેશ્ચન, એ તમે એનું રીડિંગ પણ કરતા રહેજો. બરાબર, તો આની એક ક્યારેક છે જ્યારે ટાઈમ ટેબલમાં તમારે લોકોને ટેસ્ટનું ટાઈમ ટેબલ આવે ત્યારે આ ચેપ્ટરની અંદર જો આ ચેપ્ટર પૂરું થઈ જશે પછી આપણે એને ટેસ્ટ ફી રાખીશું. બરાબર, તો આપણે હું તમને લોકોને જે ક્વેશ્ચન લખાવું છું એનું થોડુંક રીડિંગ પણ કરતા રહેજો. ઓકે.